समाचारमां आगळ वधीशुं। वडोदरामां शाकभाजीनो धंधो करता एक पाथरणावाळा पासे पोलीसे मफतमां डुंगळी मांगी अने न आपी तो पोलीसे ए गरीब पाथरणावाळाने ढोरमार मार्यो छे। एटलुं ज नहीं, पोलीसे पाथरणावाळानी फरियाद लई कसूरवार पोलीस कर्मीओ सामे कार्यवाही करवाने बदले गरीब पाथरणावाळाने ज आरोपी बनावी तेनी सामे गुनो नोंध्यो छे। शुं छे आखो मामलो जोईए अमारा विशेष अहेवालमां। प्रजानो मित्र गणाती पोलीसनी लुखागिरी, गरीब पथारावाळा पासे मांगी मफतमां डुंगळी, डुंगळी न आपी तो पथारावाळाने फटकार्यो, मार मारी गरीब सामे गुनो पण नोंध्यो। सामा पोलीसनी करतूतथी चोतरफ फिटकार। पोलीसने प्रजानो मित्र गणवामां आवे छे, पण वडोदरा पोलीस आ कहेवतने खोटी पुरवार करवाना प्रयत्नो करती होय तेवुं लागी रह्युं छे। पोलीसनी प्रजाना मित्र तरीकेनी छबीने खरडती आवी वधु एक घटना सामे आवी छे, जेमां पोलीसे शाकभाजी वेचता गरीब पथारावाळाने ढोर मार मार्यो, जेनो वाक फक्त एटलो हतो के तेणे पोलीसवाळाને મફતમાં ડુંગળી ન આપી। આ કિસ્સો શહેરના સમા વિસ્તારનો છે, જ્યાં સમા તળાવના તિરંગા પાસે પથારો લગાવી શાકભાજી વેચતા ગણેશ નામના શખ્સ પાસે જઈ સમા પોલીસના સુરેશ નામના કર્મચારીએ મફતમાં ડુંગળી માંગી। પણ મહેનત કરી પેટીઓ રડતા આ ગરીબ પથારાવાળાએ જ્યારે પૈસા માંગ્યા તો પીસીઆર વાન લઈને આવેલા બંને પોલીસકર્મી તેના પર તૂટી પડ્યા। रोड पर सुडावी सुडावी ने एटली हदे मार मार्यो कि आ गरीब पथारा वाळो डरना मारे हेबताई गयो। डूंगरी दे दो पुलिस वाले पीसीआर वाले लेके, जिस भाव में हमको खरीद ही नहीं होती उस भाव में हम कैसे दे देंगे? फ्री की तो आती नहीं है 20 किलो डूंगरी। हम 300-400 रुपए की मजूरी करते हैं, दो आदमी होता 500-600 रुपए हमारे मुश्किल से होते। समा पुलिस ने गुंडागिरी आटले थी नहीं अटकती। समा पुलिस ना दबंगाई करता आ बन्ने पुलिस कर्मियों गरीब पथारा वाला ने पीसीआर वान में धक्को मारी ने बेसाड़ी पुलिस मथके लई आवे छे। અને ગણેશ નામના પથારાવાળા સામે માસ્ક ન પહેરવા બદલ તેમજ સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરે છે। 3:30 વાગ્યાની આસપાસ મામલતદાર કચેરીની જે ફૂટપાથ છે ત્યાં ગણેશ નામનો જે માણસ છે કે જે માસ્ક પહેર્યા વિના બેઠેલો હોય અને ત્યાંથી અમારી પીસીઆર નીકળતી હોય તો પીસીઆરના જે હેડ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ તેઓએ ફોટો પાડી અને આ જે ગણેશ છે તેને માસ્ક પહેરવા બાબતે અનુરોધ કરેલો અને તો ગણેશ દ્વારા એ એમની કાર્યવાહીને થોડો અવરોધ પેદા કરેલો, એમની સાથે થોડી બોલાચાલી થયેલી, જે અનુસંધાને આપણે અહીંયા ગુનો પણ દાખલ કર્યો છે। અને આપ જે કહી રહ્યા છો કે જે વિડીયો વાયરલ છે તો એમાં જે ગણેશે જે આક્ષેપો કર્યા છે, જે હકીકતો દર્શાવી છે, એટલે એ હકીકતો અને વાસ્તવિકતાની તપાસ કરી અને જો પોલીસવાળા પણ ગિલ્ટી હશે તો એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। ઘટનાના મોબાઈલ વિડિયો અને સ્થાનિકોના નિવેદન પ્રમાણે એ સ્પષ્ટ છે કે મફતમાં ડુંગળી ન આપવા બદલ પોલીસે ગુંડાગીરી કરી પથારાવાળાને ઢોર માર માર્યો, જેથી ગુનેગાર પોલીસ કર્મીઓ છે, પરંતુ પોતાના કસૂરવાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધી તેઓ સામે કાર્યવાહી કરવાને બદલે સમા પોલીસે ગરીબ પથારાવાળાને ડરાવી ધમકાવી તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે, જે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા કરે છે। જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ મામલાની તપાસ કરી કસૂરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન ભલે આપતા હોય, પણ ભૂતકાળમાં પોલીસના આવા આશ્વાસનો કેટલા પોકળ સાબિત થયા છે સૌ કોઈ જાણે છે। ત્યારે જોવાનું એ રહે છે કે સમા પોલીસ તેમના ગુંડાગીરી કરનારા પોલીસ કર્મીઓ સામે શું શિક્ષાત્મક કાર્યવાહી કરે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકુર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।